गुड मॉर्निंग बाळको, धोरण त्रण गुजराती कलशोर पाठ त्रण हूँ पतंगियू मारा पिल्लून। तो अहींया प्रश्न आपेल छे, आपेल शब्द उपरना चार फकरामां कया शब्दने बदले वपरायो छे ते लखो। उदाहरण, तेने कीड़ीने देड़काने, तो तमे एक आपेलू छे तमे बाळकोए, मने मंकोड़ाने, तेनी देड़कानी, ते देड़को, अमे ईयळो। जवाब में तमने बाळकोने माणसोने, मारा मंकोड़ाना, तेनू देड़कानू, अमने ईयळोने, तेने कीड़ीने देड़काने। चलो अहींया फकरो आपेलो छे, फकरामाना रंगीन शब्दों ने बदले कौशमांथी योग्य शब्द मूकीने फकरो फरीथी लखो। एटले बॉक्स बनायेला छे, चेकी देवाना, एनी जगह लाल पेनवाळा शब्दों तमारे लखवाना। अनिरुद्धे एक फूदू पकड्यू अने तेने डबीमां बंद कर्यू, तेणे भद्रेशने डबीमां जोवा कह्यू, तेणे डरता डरता तेमां जोयू, तेनी अंदरनू फूदू पतंगिया जेवड़ू देखातू हतू, तेनी पाक पर झीणा झीणा टपका हता, तेनी बीक जती रही। तेने अनिरुद्धने कह्यू, तारा कारणे मारी बीक जती रही, हवे आपणे पक्का दोस्त। चलो जूथमां काम करो, आपेला वाक्यों माटे योग्य विकल्प पर साचू करो। एक ऑक्टोपसने आठ पग होय तो छ ऑक्टोपसना कुल केटला पग थाय? एक, आ दाखलानो जवाब मेळवा कई क्रिया करवी जोईए? तो गुणाकार, गुणाकार अमां साचानी निशानी करवानी। बे, ऑक्टोपस सजीव छे के निर्जीव ते कई रीते खबर पड़े? तो अहींया क ઉપરની બંને રીતે અહીંયા સાચાની નિશાની કરવાની, ક ઉપર। પછી અહીં ફૂલદાનીની સાત હાર છે, દરેક હારમાં ચાર ફૂલ છે, તો અહીં કેટલા ફૂલ થાય? બરાબર થયા, તો એક છે અહીં। એટલે અહીં એટલે જવાબ દાખલામાં, બ દાખલામાં સાચું કરવાનું। બે, આ દાખલાનો જવાબ કઈ રીતે મળશે? તો અ સાત ગુણ્યા ચાર, સાત હાર અને ચાર ફૂલ, અ સામે સાચાની નિશાની કરવાની। ત્રણ, બાળકો બે બેની હારમાં મેદાનમાં ગયા, આ વાક્ય પરથી કહો ફૂલદાનીની હાર એટલે? એટલે બ ફૂલદાનીની લાઈન કતાર, હાર એટલે લાઈન કતાર, બ સામે સાચાની નિશાની કરવાની। ચાર, ફૂલદાની તૂટી ગઈ એટલે બધા ફૂલ વેરાઈ ગયા, આ વાક્યમાંથી કહો ફૂલદાની એટલે? પછી સાચું વાક્ય કરવાનું, ક સામે ફૂલ મૂકવાનું સાધન। પછી એક ડિઝાઇનમાં ત્રણ કેરી છે, કાપડના એક ટુકડામાં આવી 19 ડિઝાઇન, તો કાપડમાં કેટલી કેરી હશે? અહીં કેરી એટલે એક, અહીં કેરી એટલે ક કેરીની છાપ, સામે સહી સાચાની નિશાની કરવાની। બે, આ દાખલાનો જવાબ કઈ રીતે નહીં મળે? તો ગુણાકારની રીતે મળે, 19 × 3 કરો, 3 × 19 કરો, પણ અહીંયા બ 19 વત્તા 3, આ દાખલાનો જવાબ નહીં મળે, બ સામે સાચાની નિશાની કરવાની। ચલો જૂથમાં કામ કરો, આપેલો ફકરો મોટેથી વાંચો, મોટેથી વાંચી તેના આધારે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પર સાચું કરો। પંખીઓની ચાલવાની અને ઉડવાની રીત અલગ હોય છે, તેમની ડોકનું હલનચલન પણ અલગ હોય છે, મેના તેની ડોક આગળ પાછળ આંચકાથી હલાવે છે, ઘુવડ તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે, પંખીઓના પીંછા જુદા જુદા રંગ આકાર અને કદના હોય છે, તેમના પીંછા તેમને ઉડવામાં અને હૂંફાળા રહેવામાં ઉપયોગી છે, કેટલાક સમય પછી પંખીઓ જૂના પીંછા ખેરવી નાખે છે, તેમની જગ્યાએ નવા પીંછા આવે છે। આની આધારે જવાબ લખવાનો। એક, હુંફ એટલે? જવાબમાં ગરવાન ઘરમાં આવો, તો ત્યાં સાચું કરવાનું એ ખાનામાં। બે, પંખી એટલે? જવાબમાં જેને પાંખ હોય તે, ત્યાં સાચું કરવાનું। કદ, ત્રણ કદ એટલે?
નાનું મોટું અહીંયા સાચું કરવાનું. ચાર.